નવ મહિના થઈ ગયા છે. તમે લોકો વિચારતા હશો કે સેના 9 મહિના, આ પ્રેગ્નન્ટ લેડી જેવી વાત કેમ કરે છે? પણ મેં જે છેલ્લો વિડીયો અપલોડ કર્યો હતો તેનાથી અત્યારે એક્ઝેક્ટ 9 મહિના થઈ ગયા છે. ને તમારામાંથી મને ખબર નહીં હવે મને કેટલા લોકો ઓળખે છે, પણ હું તો રોજ એવું વિચારતો હતો કે આજે કંઈક નવો વિડીયો અપલોડ કર્યા, પણ એમાં ને એમાં 9 મહિના જતા રહ્યા, ખબર બી ના પડી. તો આ 9 મહિનામાં કર્યું શું? નમસ્કાર. તો 17 જાન્યુઆરીનો એ દિવસ હતો જ્યારે મેં છેલ્લો વિડીયો અપલોડ કર્યો, અને 18 તારીખથી મારે સ્ટાર્ટ થતી હતી જોબ, કોર્પોરેટ જોબ. હું જ્યારે ત્યારે એકદમ જોશમાં હતો કે હવે જોબ બી સ્ટાર્ટ થશે, સાથે વિડીયો પણ બનાવશું, બંને વસ્તુ એક સાથે. પણ એ જ એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટી, એટલે નવી વસ્તુ સ્ટાર્ટ કરીએ એટલે કેવો ઉત્સાહ હોય કે નવું કંઈક જોશીલું કામ કરશું, કંઈક ચેન્જ આવશે લાઈફમાં. એટલે પહેલાં તો સ્ટાર્ટિંગમાં તો એકદમ જોશ હતો, પછી એ જોશ ઘટવા માંડ્યો. રોજ સવારે વહેલા ઉઠવાનું, ઉઠીને પછી આળસ કરવાની, થોડું બ્રશ કરવા જવાનું. બ્રશ કરતા કરતા ફોન બી મંત્રી લીધો. તો ફોન વાપરી લીધો, ચા નાસ્તો પણ થઈ ગયો, હવે આપણે સીધા ઉછીશું નાવા. બસ પછી તૈયાર થઈને 1 કલાક બાઇક ચલાવવાની ત્યાં પહોંચવા માટે. પણ એ છે ને આખા દિવસનો મારો સૌથી ફેવરેટ પાર્ટ છે, કેમ કે મને બાઇક ચલાવવી બહુ જ ગમે છે, અને મારી પાસે જે બાઇક છે તો જે છે આજ છે. બસ પછી રસ્તામાં તો એ જ બધું રેગ્યુલર વસ્તુ, કોઈ ગાય ઊભી હોય જે હટે જ નહીં ગમે એટલા હોર્ન મારીએ, કોઈ આગળ કાકા આવી જાય જેને હોર્ન સંભળાય જ નહીં, પાછળ કોઈ કાકા આવી જાય જે હોર્ન મારે જ જાય, અને પછી સાઈડ આપો તો એમની બાઇકમાં એટલી તાકાત જ નથી કે ઓવરટેક કરી લે. અને પહેલાં એવું થતું હતું કે એવું લાગતું હતું કે બસ પહોંચી ગયા, 18 કિલોમીટર આવી ગયું, અને હવે એવું થાય છે કે યાર ક્યારે આવશે. 1 કલાકથી બાઇક ચલાવી જઈએ છે, ચલાવી જઈએ છે, આવતું યાર ઓછું થઈ ગયું છે. બધા જોવા જ 1 મિનિટ, કોણ કહે છે કે આ સસ્તી બાઇક છે? સસ્તી બાઇકમાં મોંઘવારી નખાઈ દીધી, થઈ ગઈ મોંઘી બાઇક. તો આ પાછળ જેટલું બી દેખાય એ બધું છે કોર્પોરેટ જંગલ. હવે આપણે અસલી જંગલમાં કેવું હોય, આમ અમુક અવાજો આવતા હોય ઝરણાના, પ્રાણીના, અહીંયા બી સેમ જ છે. અહીંયા અવાજ આવે તમને બાઇકના, મશીનના. પછી ઓફિસમાં એન્ટર થવાનું, અને પછી એવું હોય ને કે 1 કલાક આપણે દૂરથી આવ્યા છીએ તો થોડું સેટલ થવા માટે ટાઈમ જોઈએ, એટલે બસ કીબોર્ડ ઉપર થોડી આંગળીઓ ફેરવવાની, માઉસ થોડું હલાવવાનું, અને વિચારવાનું કે વોટ ધ એફ ઇઝ ગોઈંગ ઇન માય લાઈફ. પછી જ્યારે એવું લાગે કે બસ હવે શ્વાસ બરાબર થઈ ગયો છે, ટાઈમ પાસ થઈ ગયો છે, એટલે છેલ્લે આવ્યા તો છીએ આપણે અહીંયા કામ કરવા. મેઇન મારું ત્યાં કામ છે પ્રોડક્ટ ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી, મતલબ અલગ અલગ કંપનીઝ પ્રોડક્ટ્સ મોકલે એમના, અને ઈ કોમર્સ, એમેઝોન ને એ બધા માટે ફોટોગ્રાફી કરવાની, વિડીયોગ્રાફી કરવાની, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ માટે આ તે. તો સ્ટાર્ટિંગમાં કેવું હતું કે મજા આવતી હતી, અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ આવે છે, અલગ અલગ થોડું નવું હતું ને. અને હવે કેવું છે, એક જ કંપનીમાંથી બધો સામાન આવે, એક જ ટાઈપની ફોટોગ્રાફી કરવાની અને એક જ ટાઈપના વિડીયોઝ બનાવવાના, એટલે જે ક્રિએટિવિટી હતી ને થોડી બી જેટલી બી હતી એ બધી જતી રહી છે. તો
તો હવે તમે મને તે કામ કરતો બી જોવો ને તો ઇટ્સ મોર લાઈક અ મશીન ડુઈંગ ધ વર્ક ધેન અ હ્યુમન. પણ બધી ખરાબ વસ્તુઓ જ નથી ત્યાં, અમુક સારી વસ્તુઓ બી છે જેને લીધે હું હજુ સુધી ત્યાં છું. જેમ કે અહીંયા બોસ અને એમ્પ્લોય ટાઈપનું કલ્ચર ઓછું છે. મતલબ હું એમ્પ્લોય છું, આ બોસનું કેબિન છે, તો પણ હું આમાં બેસી શકું છું. કદાચ હજુ કંપની નાની જ એટલે એવું હોઈ શકે, તો એ બહાને મેં એક દિવસ બોસ બનવાની બી ફિલિંગ લઈ લીધી. અને વ્યૂ તો જોયો અહીંયાથી, જંગલે જંગલ. પછી ત્યાં જે કામ કરવાવાળા બેન આવે, એમનું કેવું છે ખબર, એટલી વાતો કરે ને એટલી વાતો કરે, આખા ઓફિસમાં જે થતું હોય ને તમને બધું ખબર પડી જાય કે કોની ઓફિસમાં શું છે, કોને સેલરી મળી છે, કોને નહીં મળી, બધું કહી દે. એટલે એમની જે વાતો હોય ને એટલી બધી વાતો હોય ને કે તમે તમારા જોબના અને આ બધા જે દુઃખ દર્દો છે ને એ ભૂલી જાઓ. પેલી 75 વાળી ટી શર્ટો લે, બધી ઓફિસ વાળા આપે બોનસ અહીંયા. અહીંયા તો બહુ આશા રાખતા ને અમને તો નહીં મળ્યું. દૂધ મોંઘું આવે ફિનાઇલ, એવું છે તો ભાઈ દૂધ થી ના દોવી પડે ઓફિસ. બસ એવી જ રીતે પછી આખો દિવસ પસાર થાય અને 7 વાગે એટલે અમે ઓફિસથી છૂટા, ઓફિસ અમારાથી છૂટી. હવે રોસ્ટિંગમાં કેવું હતું, મેં ચેનલ બનાવી હતી, વિડીયોઝ બનાવવા મને ગમતા હતા, પણ લોકડાઉનનો ટાઈમ હતો, બહાર તમે જઈ ના શકો, એટલે બેઠા બેઠા એક જ ટાઈપના વિડીયોઝ બનાવવાનો આઈડિયા આવ્યો કે સામે વિડીયો ચાલુ કરી દો, અહીંયા કેમેરો છે અને બોલો, જોક્સ મારો, મીમ્સ બતાવો, ભડાકા કરો. એટલે હવે એ ટાઈપનું થોડું ઓછું આવશે અને આ ટાઈપનું થોડું વધારે આવશે. કેમ કે કોઈ મહાન પુરુષે કીધું છે કે તમને ગમે તે કરો, ગમે તે ના કરો. ઘણું લેટ થઈ ગયું છે, પણ આપણે ગુજરાતીઓમાં કેવું હોય કે તહેવારના પહેલા 7 દિવસ અને પછીના 7 દિવસ એ તહેવાર જેવો જ માહોલ હોય. તો હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ ઈયર.